બસ ફક્ત 60 લંબચોરસ બન્યા હવે કેટલી લંબાઈ અને કેટલી પહોળાઈના તે પણ આપણે જોઈ લઈએ તો આપણે જે આ પહેલું લંબચોરસ બનાવ્યું જે સૌથી લાંબી લંબાઈ હોય ને લંબાઈ જેની વધુ હોય તેને લંબાઈ કહેવાય ને જેની લંબાઈ ઓછી હોય તેને પહોળાઈ કહેવાય એટલે આપણે તેને પણ સમજી લઈએ પહેલું આપણું લંબચોરસ જ્યારે બનાવ્યું ને તે લંબચોરસની લંબાઈ તો 1 સેન્ટીમીટર આ 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 કેટલા ખાનાનો ઉપયોગ કરેલો 12 ખાનાનો અને એક ખાના વચ્ચે બનતું માપ કેટલું હતું એક ખાના વચ્ચે 1 સેન્ટીમીટરનું માપ છે તેથી આપણો પહેલો જ લંબચોરસ જે બન્યો છે તેની લંબાઈ એટલે કે આ બાજુ 1 છે આ બાજુ 1 જ લીધું છે જોજો 1 1 ખાનો એટલે એની લંબાઈ ગણો આ એની પહોળાઈ ગણો 1 ખાનું અને બીજા સામેના 12 લંબાઈ એટલે કેટલા ખાનાનું બન્યું 12 1 ગુણ્યા 12 બરાબર 12 એટલે આ લંબચોરસ 1 એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર આ રીતના થાય હવે જોઈએ આપણો લંબચોરસ કેટલા બન્યા અને કેવી રીતે બન્યા તો આપણો લંબચોરસ લંબાઈ આપણી 12 અને પહોળાઈ આપણી 1 એવું આપણે ગણીએ તો આપણો 1 ગુણ્યા 12 લંબાઈ એટલે 1 ને 12 સાથે ગુણીએ તો 12 એકુ 12 જ બોલાય એટલે પહેલું લંબચોરસ આપણું એવું જ બન્યું એની સાથે બીજું લંબચોરસ પણ એવું જ બન્યું એટલે કેટલા લંબચોરસ આનાથી બન્યા 2 લંબચોરસ કેટલા લંબચોરસ બન્યા આવા 2 લંબચોરસ બન્યા 2 લંબચોરસ કઈ સાઈઝના બન્યા 1 ગુણ્યા 12 કરતા જો આ પણ 1 અને એના પણ 12 એટલે એવા લંબચોરસ આપણે કેટલા બનાવ્યા 1 અને 2 જેની લંબાઈ 12 હતી અને પહોળાઈ 1 હતી એવા કેટલા લંબચોરસ બનાવ્યા 2 લંબચોરસ બનાવ્યા એવા અહીં બાજુમાં લખું છું કેટલા લંબચોરસ બનાવ્યા 2 લંબચોરસ બનાવ્યા ચાલ બીજો તો હવે જુઓ આ બાજુમાં આપણે બનાવ્યો આ બાજુ 2 1 અને 2 ખાના લીધા ત્યારે ઊભા કેટલા ખાના લીધા 1 2 3 4 5 અને 6 ખાના લીધા એટલે આ 6 ખાનાને આપણે લંબાઈ ગણીએ અને અને પહોળાઈ એવું પણ ગણી શકાય છે તો ચાલો 6 ખાના એટલે કેવી રીતના બન્યું હશે 2 ખાના આડા અને 6 ખાના ઉપર એટલે 2 6 12 એવા કેટલા બનાવ્યા બોક્સ આપણે લંબચોરસના એવું એક જ બોક્સ બનાવ્યું છે બીજા બનાવ્યા છે એવું જોયું ના નથી બનાવ્યું એટલે એવું એક જ લંબચોરસ બન્યું કેટલું લંબચોરસ 1 લંબચોરસ એવું બન્યું જે 2 ગુણ્યા 6 બરાબર 12 હોય એવું એક લંબચોરસ બન્યું બરાબર અને 12 ની લંબાઈ ધરાવતા હોય એવા કેટલા લંબચોરસ બન્યા 2 લંબચોરસ બન્યા ચાલો હવે આગળ એક પટી ગયું બીજું પટી ગયું ત્રીજું પટી ગયું હવે ચોથા લંબચોરસને જોવા માટે તમને ખબર જ હશે કે લંબચોરસ એટલે કે લંબાઈ અને પહોળાઈથી બનતા હોય તેને લંબચોરસ કહેવાય જ્યારે લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોય લંબાઈ અને પહોળાઈ અલગ અલગ હોય તેને લંબચોરસ કહેવાય તો અહીં આપણે કોઈ પણ જે નાની માપ હોય ને તેને પહોળાઈ કહેવાય અને જે વધુ માપ દર્શાવતું હોય તેને લંબાઈ કહેવાય હવે અહીં આપણે અહીં કેટલા ચોરસ લઈએ છીએ આડા જોજો 3 ચોરસ લઈએ છીએ અને ઊભા કેટલા ચોરસ લઈએ છીએ 1 2 3 અને 4 એમ જોવું હોય તો તમે આવી રીતના કાઉન્ટ કરો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આવી રીતના કાઉન્ટ કરો છો પણ તમે આને સરળતાથી કેવી રીતના કાઉન્ટ કરી શકો છો તો આડા 3 અને ઊભા 4 આ બેનો ગુણાકાર તો તમને તમારે અંદરનું ક્ષેત્રફળ મળી જશે કે એને કેટલા ખાના રોક્યા છે જોજો 1 2 અને 3 આડા ખાના રોક્યા છે 1 2 3 4 ઊભા ખાના રોક્યા છે એટલે શું બનશે તો 3 ગુણ્યા 4 એટલે કે 3 6 12 શું બન્યું 12 આવી ગયા 12 ખાના રોકી લીધા એને તો આ 12 ખાના જે રોકે છે ને આ બધા 12 ખાના એ એનું ક્ષેત્રફળ કહેવાય જે ચોરસ જે જગ્યા રોકે ને આ બધી જગ્યા એ એને ક્ષેત્રફળ કહેવાય તો આ ચોરસે 12 ખાના રોક્યા છે આપણે 12 ખાનાનું જ બનાવવાનું હતું એવા કેટલા ચોરસ છે જુઓ 3 6 12 એવા 3 ખાના અને 4 ખાનાવાળા કેટલા લંબચોરસ છે કેટલા લંબચોરસ તમે બનાવી શક્યા તો જુઓ અહીં આ એક લંબચોરસ તો બનાવ્યું અહીં બીજું જોજો 1 2 અને 3 1 2 3 4 જોજો 3 પહોળાઈ અને 4 લંબાઈ એવું આ બીજું લંબચોરસ અહીં જોજો 1 2 3 થઈ ગયા 1 2 3 4 એવું આ બીજું લંબચોરસ 1 2 ત્રીજું લંબચોરસ અને અહીં ચોથું લંબચોરસ જો તમે જોઈ શકતા હશો 1 2 3 4 અને 1 2 3 3 6 12 એવા આ સરખા માપના
ચાર લંબચોરસ તમે બનાવ્યા છે એટલે કે ત્રણ પહોળાઈ છે અને ચાર લંબાઈ છે એવા ત્રણ ચોક 12 ચોરસ ખાનાવાળા તમે ચાર લંબચોરસ બનાવી શક્યા છો ક્યાં બનાવી શક્યા છો ક્યાં બનાવી શક્યા છો ખબર છે તમને આ લંબચોરસ બિંદુઓ જે આપેલા હતા ને એ લંબચોરસની અંદર આપણે લંબચોરસ કેટલા બને કેટલા ચોરસના ઉપયોગથી તો 12 ચોરસના ઉપયોગથી તે આપણે અહીં શોધી કાઢ્યું છે કે આપણે કુલ કેટલા લંબચોરસ બનાવ્યા છે તો આપણે એનો સરવાળો કરીશું ચાલો 4 ને 1 5 6 ને 7 આપણે કુલ 7 લંબચોરસ બનાવી શક્યા છે કોની અંદર તો આ બિંદુઓથી બનેલા લંબચોરસની અંદર 7 લંબચોરસ બનાવી શક્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ સમજીએ કે આ જે તમે લંબચોરસ બનાવ્યા છે એ લંબચોરસની અંદર જે આ બધી ડિઝાઇન હોય જે ભાગ રોક્યો છે આ બધો જે ભાગ રોકી લીધો અને રોકી લીધો આ બધો ભાગ એ અંદરનો આખો આ લંબચોરસે રોકેલો ભાગ એ એનું ક્ષેત્રફળ કહેવાય શું કહેવાય ક્ષેત્રફળ કહેવાય અને આ એની જે ઢળ છે આ બધી ઢળ એ એની પરિમિતિ કહેવાય એ બધી લંબાઈ કહેવાય શું કહેવાય લંબાઈ કહેવાય અને લંબાઈઓના સરવાળાથી શું બને તો પરિમિતિ એને લંબાઈ એટલે કે પરિમિતિ કહેવાય અને આ બધી જે અંદર ભાગ રોકેલો છે ને આ બધો ભાગ એ એનું ક્ષેત્રફળ કહેવાય એટલે તમને એવું કહેવામાં આવે છે કે આ 12 ચોરસથી બનેલો આ લંબચોરસ છે તો આ બધા લંબચોરસ સરખું ક્ષેત્રફળ ધરાવે છે શું કહેશો તમે આ બધા 12 ચોરસ સરખું ક્ષેત્રફળ ધરાવે છે હા કેમ કારણ કે તે 12 ખાનાઓથી જ બનેલો છે આ 12 ખાનાથી બનેલો છે આ પણ 12 ખાનાથી બનેલો છે આ પણ 12 ખાનાથી બનેલો છે ભલે આ ઉભો બનેલો છે આ આડો બનેલો છે અને સરખા આવી રીતના 12 ખાના જોડી દો જો આની જેટલી જગ્યા રોકશે આ બીજા 6 ખાના અને આટલે છે તેને આ બાજુ મૂકી દો 6 ખાનાને તો તે આના જેટલો લાંબો થઈ જશે એટલે આ બધા સરખી જગ્યા દર્શાવે છે એટલે સરખી જગ્યા ધરાવે છે તેથી બધાના ક્ષેત્રફળ સરખા છે પણ બધાની લંબાઈ અને પહોળાઈ અલગ હોવાથી તેની પરિમિતિ અલગ બનશે દરેક લંબચોરસ 12 ચોરસમાંથી બનતા હોવાથી દરેક લંબચોરસનું ક્ષેત્રફળ સરખું છે એટલે કે દરેક લંબચોરસ સરખી જગ્યા રોકે છે વિદ્યાર્થી મિત્રો તમે જોયું ને કે અંદર જે ભાગ દર્શાવે છે એને ક્ષેત્રફળ કહેવાય એટલે જે આ ચોરસ લંબચોરસ છે એની અંદર જે આ ભાગ જગ્યા રોકે છે બંધ આકૃતિ જ્યારે જગ્યા રોકે છે ત્યારે તેના અંદરના ભાગે રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય પણ આ એની ઢળ આ એની હદ પણ કહેવાય એ હદની લંબાઈને શું કહેવાય તો હદની લંબાઈને પરિમિતિ કહેવાય આ બધી લંબાઈનો સરવાળો કરવામાં આવે તો પરિમિતિ મળે તમે અહીં જોઈ શકો છો મેં અહીંયા એક બોક્સ બનાવ્યું છે લંબચોરસ છે જોજો એની 3 સેન્ટીમીટરનો ઉપયોગ કર્યો છે 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ઊભા મેં કેટલા લીધા છે જોજો 1 અને 2 2 સેન્ટીમીટરનો ઉપયોગ અહીંયા 2 સેન્ટીમીટર અહીં 3 સેન્ટીમીટર અહીં 2 સેન્ટીમીટર અને અહીં 3 સેન્ટીમીટર આ રીતે મેં લંબચોરસ બનાવ્યું છે અહીં અંદર રોકેલા ભાગને અંદર જે ભાગ રોકે છે અંદર આ બધી જગ્યા રોકે છે એને ક્ષેત્રફળ કહેવાય શું કહેવાય ક્ષેત્રફળ અંદર રોકેલા ભાગને ક્ષેત્રફળ કહેવાય કોઈ પણ આકારે અંદર કોઈ પણ બંધ આકૃતિ હોય ને એને અંદર રોકેલા ભાગને ક્ષેત્રફળ કહેવાય અને આ બધી જે એની ઢળ છે ઢળ એટલે કે હદ એ હદને પરિમિતિ કહેવાય આ બધી હદનો સરવાળો કરવો પડે તો આની પરિમિતિ શોધવી હોય આ લંબચોરસ છે વિચાર આ લંબચોરસ છે બરાબર તો આ લંબચોરસની પરિમિતિ શોધવાની છે તો તમે શું કરશો તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકશો તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે તમને ખબર છે તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે કે લંબાઈ એટલે આયુ લંબાઈ કોને કહેવાશે તે પહેલાં સમજી તો લંબાઈ કે જેનું માપ વધારે હોય તેને લંબાઈ કહેવાય આ બેનું વધારે માપ છે કે ત્રણનું વધારે માપ છે ત્રણનું માપ વધારે છે એટલે આને લંબાઈ ગણીશું ને જેનું માપ ઓછું હોય તેને પહોળાઈ ગણાય તો આને પહોળાઈ ગણીશું તો આ લંબાઈ થઈ આપણી અને આ પહોળાઈ થઈ જો પહોળાઈ બે સરખી છે અને લંબાઈ બે સરખી છે લંબચોરસમાં હંમેશા બે પહોળાઈ સરખી હોય અને બે લંબાઈ સરખી એટલે લંબચોરસની પરિમિતિ શું થશે લંબચોરસની પરિમિતિ શું થશે તો જોજો બે વાર લંબાઈ અને બે વાર પહોળાઈ એટલે શું થાય લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ મેં ટૂંકમાં લખ્યું છે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ અને બીજું પણ રીતે લખી શકાય છે કે બે વખત લંબાઈ છે તેથી બે કૌંસમાં લંબાઈ
વત્તા પહોળાઈ અને અર્થ શું થાય બે વખત લંબાઈ અને બે વખત પહોળાઈ આવું સૂત્ર લંબચોરસની પરિમિતિનું છે હવે વિદ્યાર્થી મિત્રો હવે અહીં તમારે પરિમિતિ શોધવી હોય એટલે પરિમિતિ એટલે શું ખબર આ બધી ધારોની લંબાઈનો સરવાળો તો કેવી રીતના કરાય તો જોજો આની બે છે બેની અંદર 3 ઉમેરો 3 4 5 5ની અંદર બીજી ઉમેરો 6 7 8 9 ને 10 આ બધી લંબાઈનો સરવાળો કરતા મને તો 10 મળ્યા પણ આ સૂત્રને આધારે મળશે કે તો ચાલો જોઈએ જોઈએ આપણે કે આ સૂત્રને આધારે મળે કે ન મળે ચાલો બે મૂકી દીધા બેના બે જ ચાલો લંબાઈ કેટલી છે તમે નક્કી કરો જે વધુ અંક મોટો હોય તે લંબાઈ ગણાશે કોણ 3 કે 2 3 હા ચાલો લંબાઈ 3 અને પહોળાઈ કોને ગણીશું 2 તો 2 આવ્યા ઓકે ચાલો કૌંસ બંધ ચાલો હવે 2 ના 2 હવે 3 ની અંદર 2 ઉમેરીશું અંદર જ સરવાળો થઈ જશે 3 4 ને 5 અને આ કૌંસની અંદર છે જ્યારે કૌંસની અંદરની સંખ્યા અને બહારની સંખ્યા સાથે સાનો સંબંધ હોય તો ગુણાકાર આ બંને વચ્ચે શું થશે ગુણાકાર થશે એટલે કે 5 2 10 જુઓ અહીં જોયું આવી ગયું 10 અને આ સેન્ટીમીટર માપ છે તેથી શું કહેવાશે 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર શું મળ્યું આપણે એની આ ઢળનો સરવાળો કરતા એટલે કે હદનો સરવાળો કરતા પરિમિતિ મળી હવે નેક્સ્ટ વિડિયોમાં દરેક લંબચોરસની પરિમિતિ શોધતા શીખીશું ત્યાં સુધી આવજો